જે ક્વેશ્ચન જોવાના હતા એનો પહેલો ક્વેશ્ચન છે દસમાનો ત્રણ ક્વેશ્ચન આપ્યા છે એનો પહેલો ક્વેશ્ચન છે આપણે આગળના લેક્ચરમાં જો ગયા હતા અને ઈ ક્વેશ્ચનમાં આપણને એવું કીધું હતું કે વાંદરો છે ઈ એક પાણીની ભરેલી ટાંકી હોય એની અંદર પગથિયા છે તો ઈ વાંદરાને ઈ પાણીની ટાંકીમાં પાણીનું સ્તર જ્યાં છે ત્યાં સુધી એને પહોંચવું હતું તો ઈ જે આપણને પગથિયા આપેલા છે પગથિયા ઉપરથી કૂદકા મારીને પાણીના સ્તર સુધી પાણી પીવા માટે પહોંચે છે બરાબર તો હવે આપણે એમાં 11માં કૂદકો માર્યો ત્યારે 9માં પગથિયે પહોંચ્યો હતો તો હવે એ જ રીતે આપણે અહીંયા 10માં ક્વેશ્ચનનો બીજો ક્વેશ્ચન જોવાનો છે બીજામાં આપણને એવું કીધું છે કે પાણી પી લીધા પછી એ પાછો ફરે છે હવે એ પાણીની ટાંકીના જે પગથિયા હતા એ પગથિયામાં નીચે જઈ અને ત્યાં એ પાણી પી લે છે હવે એ પાણી પી લીધા પછી ત્યાંથી ઉપર ચડે છે પાછો આ રીતે આપણે અહીંયા પગથિયામાં દોર્યા હતા બરાબર નવમા પગથિયે નીચે ઉતરે પહેલું ઉપર પહેલું બીજું ત્રીજું નીચે ઉતરે નવમા પગથિયે પાણી આવી જતું એટલે નવમા પગથિયે પાણી પીવા માટે પહોંચવું તો એ 11 કૂદકા મારે ત્યારે પાણી પીવા માટે પહોંચતો હતો તો હવે અહીંયા પાણી વાંદરાએ પી લીધું છે હવે ત્યાંથી પાછો ફરે છે પાછો ફરીને કઈ રીતે જાય છે તો કે એના માટે ચાર પગથિયા ઉપર ચડે છે અને પાછા દરેક ચાલમાં બે પગથિયા નીચે ઉતરે છે દરેક ચાલમાં એ શું કરે છે પેલા ચાર પગથિયા ચડે પાછા બે પગથિયા નીચે ઉતરે ચાર ચડે બે નીચે ઉતરે છે તો એવી રીતે એ કેટલામાં કૂદકે ટોચના પગથિયે પાછો પહોંચે એટલે કે પાણી પી લીધા પછી એને પાછું ઈ ટાંકીની બહાર નીકળવું છે તો એ પાછો કેટલામાં પગથિયે છે એ પાણીની ટાંકીના પહેલા પગથિયે પહોંચશે એ જોઈએ હવે હવે અહીંયા આપણે જે પગથિયા આગળના ક્વેશ્ચનમાં દોર્યા હતા એ જ અહીંયા દોર્યા છે બરાબર પહેલું બીજું ત્રીજું ચોથું પાંચથી નવમા પગથિયા સુધી પાણીના સ્તર સુધી આપણે વાંદરાને પહોંચાડ્યો તો હવે આ વાંદરો અહીંયા પહોંચી ગયો છે નવમા પગથિયે પાણીના સ્તર સુધી હવે એને પાણી પી લીધું છે અને ઉપર જવું છે તો એ કઈ રીતે જશે તો કે નવમા પગથિયું અહીંયા છે આ પાણીનું સ્તર છે બરાબર અહીંયાથી ઉપર જાય છે કઈ રીતે આપણને અહીંયા કીધું છે કે ચાર પગથિયા ઉપર ચડે છે પેલા એક જ કૂદકામાં અને બીજા કૂદકામાં પાછળ શું કરે છે બે પગથિયા નીચે ઉતરે છે તો અહીંયાથી ચાર પગથિયા ઉપર જશે એટલે નવમું પગથિયું છે અહીંયાથી આ એક બે ત્રણ અને ચાર એટલે કે પાંચમા પગથિયાના સ્તર સુધી પહોંચશે તો અહીંયાથી અહીંયા સુધી જશે બરાબર તો આ કેટલા કૂદકો થયો પેલો હવે શું કરે છે પાંચમાંથી પાછો બે પગથિયા નીચે ઉતરે છે એટલે પાંચમાંથી આ એક અને બે એટલે કે અહીંયા સુધી પહોંચશે તો આ કેટલામો કૂદકો છે બીજો હવે ફરી પાછો શું કરશે અહીંયા જે સાતમો છે ત્યાંથી ચાર પગથિયા ઉપર ચડશે તો એક બે ત્રણ અને ચાર એટલે કે ત્રણ સુધી તો અહીંયાથી જશે ત્રણ સુધી તો આ કેટલામો કૂદકો થયો ત્રીજો બરાબર હવે ત્રણ થી પાછા નીચે બે કૂદકા મારશે બે પગથિયા એટલે કે ચાર અને પાંચ ઉપર તો અહીંયા આવશે એટલે અહીંયા ચોથો કૂદકો બરાબર હવે અહીંયા જે પાંચમા પગથિયે પહોંચ્યું છે ત્યાંથી પાછા ચાર પગથિયા ઉપર જશે એટલે કે એક બે ત્રણ અને ચાર એટલે આ કેટલામો કૂદકો થશે પાંચમો કૂદકો તો મારે વાંદરાને ક્યાં પહોંચાડવો તો પહેલા પગથિયે બરાબર વાંદરો કૂદકા મારતો મારતો જાય છે પહેલા પગથિયે પહોંચે છે પણ એ કેટલા કૂદકા મારીને પહેલા પગથિયે પહોંચે છે તો જો પહેલો કૂદકો માર્યો નવમાંથી સીધો પાંચમાં આવી ગયો પાછા બે કૂદકા નીચે મારે છે એટલે સાતમા પગથિયે આવ્યો પછી સાતમા પગથિયેથી પાછા ચાર કૂદકા ઉપર મારે એક બે ત્રણ અને ચાર એટલે કે ત્રીજા પગથિયે પહોંચ્યો ત્યાંથી પાછા બે પગથિયા નીચે એટલે કે પાંચમા પગથિયે પછી પાંચમાંથી પાછા ચાર ઉપર જાય છે એક બે ત્રણ અને ચાર એટલે કે પહેલા પગથિયા સુધી પહોંચી ગયો હવે એને બહાર નીકળવું તો ટોચના પગથિયે પહોંચ્યો બરાબર હવે અહીંયા જે વસ્તુ કરી એને આપણે લખી નાખીએ તો ત્યાં શું કર્યું અહીંયા આપણે જોવાનું છે વાંદરાને ટોચના પગથિયે પહોંચવા લાગતા કૂદકા તો જુઓ પહેલો જે કૂદકો હતો ક્યાંથી નવમાંથી પાંચમાં સુધીનો તો એ પહેલો કૂદકો મારે છે તો એ કેટલામાં પગથિયે પહોંચે છે તો કે પાંચમા પગથિયે
લખીએ એટલે આપણે અહીંયા લખીએ પહેલો કૂદકો બરાબર પાંચમું પગથિયું બરાબર હવે પછી બીજો કૂદકો પાંચમાંથી પાછળ ક્યાં જાય છે સાતમા પગથિયા સુધી તો બીજો કૂદકો સાતમું પગથિયું બીજો કૂદકો બરાબર સાતમું પગથિયું બરાબર સાતમા પગથિયાથી પાછા ત્રીજો કૂદકો મારે છે એટલે કેટલામાં પહોંચશે ત્રીજા પગથિયા તો લખીએ ત્રીજો કૂદકો બરાબર ત્રીજું પગથિયું બરાબર હવે ત્રીજા થી પાછા બે કૂદકા નીચે મારશે એટલે કેટલા પહોંચશે પાંચમા પગથિયે એટલે ઈ ચોથો કૂદકો બરાબર પાંચમું પગથિયું અને પાંચમો કૂદકો એટલે કે પાંચમા પગથિયે પાછા ચાર કૂદકા ઉપર જાય એટલે પહેલા પગથિયે પહોંચી જશે પાંચમો કૂદકો બરાબર પહેલું પગથિયું એટલે હવે છેલ્લે આપણને એવું પૂછ્યું છે તો કેટલામાં કૂદકે ટોચના પગથિયે પાછો પહોંચે તો એનો જવાબ આપણે અહીંયા લખી નાખીએ તેથી કેટલામાં કૂદકે પાંચમા કૂદકે વાંદરો ટોચના પગથિયે પાછો પહોંચશે બરાબર અહીંયા આપણો દસમાનો બીજો ક્વેશ્ચન છે એ પૂરો થાય હવે જોઈએ ત્રીજો તો ત્રીજામાં આપણને એવું કીધું છે કે નીચેની તરફના પગથિયાની સંખ્યાને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ ઋણ સંખ્યા વડે અને ઉપર તરફના જે પગથિયા જાય છે એને ધન પૂર્ણાંક વડે દર્શાવીએ તો તેની ચલને તેની ચાલ એટલે કે જે ચાલ ચાલે છે જે પગથિયા ચડે છે એની ચાલને દર્શાવવા માટે મારે એક અને બે દ્વારા નીચેની બાબતો પૂર્ણ કરવાની છે તો એ જેટલા પગથિયા ઉપર જાય છે નીચે ઉતરે છે તો નીચે ઉતરતા પગથિયાને આપણે ઋણ દર્શાવીએ અને ઉપરની તરફ જતા પગથિયાને ધન દર્શાવીએ એ રીતે પહેલા મારે આખું એને કોષ્ટક તૈયાર કરવું પડશે તો એ કઈ રીતે આગળ વધે છે એનો આપણને ખ્યાલ આવે બરાબર અને અહીંયા એ અને બી બે બાબતોની આપણને વાત કરી છે તો એ બે બાબતોનો જવાબ મારે દેવો પડશે જે હું કોષ્ટક તૈયાર કરીશ એના ઉપરથી મને મળશે તો હવે કોષ્ટક માટે આપણે જોઈએ એમાં શું કીધું છે -3 + 2 હવે આપણે જે પહેલો ક્વેશ્ચન જોયો હતો એના આધારે આપણે અહીંયા આ બાબતો પૂરી કરવાની છે તો અહીંયા આપણને જે પહેલો ક્વેશ્ચન છે આપણને એવું કીધું હતું કે ત્રણ પગથિયા નીચે ઉતરે પાછો બે પગથિયા ઉપર ચડે છે એક જ કૂદકામાં શું કરશે ત્રણ પગથિયા નીચે અને બે પગથિયા ઉપર એવી રીતે નવમા પગથિયા સુધી પહોંચે છે બરાબર તો આપણે એનું કોષ્ટક તૈયાર કરીએ તો એમાં એક પ્રમાણે કોષ્ટક બનશે કઈ રીતે તો આપણે એને જો પગથિયા કેટલા થાય છે અને એના માટે કૂદકા કેટલા વાળે છે એ જોવું પડશે તો અહીંયા શું કરશું આપણે જેમ આપણે આલેખ દોરવા માટે બે માહિતી લઈએ છીએ એવી જ રીતે અહીંયા કોષ્ટકમાં પણ બે માહિતી લેશું કઈ રીતે તો અહીંયા પહેલા લખશું આપણે કૂદકો અને કેટલામાં પગથિયે પહોંચશે બરાબર તો સૌથી પહેલા આપણને શું આને કીધું હતું કે પહેલું છે ત્યાંથી ત્રણ પગથિયા નીચે ઉતરશે અને બે પગથિયા ઉપર હવે જો નીચે માટે મારે ઋણ નિશાની લેવાની છે અને ઉપર માટે ધન નિશાની લેવાની તો ત્રણ પગથિયા નીચે ઉતરે એટલે કે એક બે ત્રણ ચાર સુધી પહોંચશે એટલે એ ત્રણ પગથિયા નીચે ઉતર્યા તો કૂદકો પહેલો થશે પહેલા કૂદકામાં કેટલા પગથિયે પહોંચશે ચોથા પગથિયે બરાબર
પછી ત્યાંથી ચોથા પગથિયે પાછા ઉપર બે જશે એટલે ક્યાં પહોંચશે બીજાએ તો બીજા કૂદકામાં બીજું પગથિયું પછી ત્રીજો કૂદકો આવશે બીજાથી પછી ત્રીજો કૂદકો નીચે મારે એટલે કે એક બે અને ત્રણ એટલે કે પાંચમા પગથિયે પહોંચશે અહીંયા આવશે પાંચમું પગથિયું પછી ચોથો કૂદકો પાંચમાંથી પાછા બે ઉપર જો પેલું નીચે એટલે ચાર આવ્યું પછી ત્યાંથી ઉપર જશે બે બે થી પાછા ત્રણ નીચે એક બે ને ત્રણ પાંચમાં પછી પાછા બે ઉપર એટલે કે એક ને બે એટલે કે ત્રીજું પગથિયું આવશે પછી ત્રીજા થી પાછા ત્રણ નીચે એક બે ને ત્રણ એટલે કે છઠ્ઠા પગથિયે એટલે છઠ્ઠું પગથિયું પછી છઠ્ઠો કૂદકો ત્યાંથી પાછા બે ઉપર એટલે એક ને બે ચોથા પગથિયે પહોંચશે પછી સાતમો કૂદકો ચોથા થી પાછા ત્રણ નીચે એક બે ને ત્રણ એટલે કે સાતમા પગથિયે હવે આઠમો કૂદકો સાતમા થી પાછા બે ઉપર એક ને બે એટલે કે પાંચમું પગથિયું બરાબર હવે પાંચમા થી પાછા ત્રણ નીચે એક બે ને ત્રણ એટલે કે આઠમું પગથિયું પછી આવશે દસમો કૂદકો ત્યાંથી પાછા બે ઉપર એટલે એક ને બે છઠ્ઠા પગથિયે જશે અને છ થી પાછા નીચે ત્રણ એટલે કે એક બે ને ત્રણ એટલે કે નવમા સુધી પહોંચશે બરાબર અહીંયા જે વાંદરો છે એ પાણીના સ્તર સુધી પહોંચી ગયો ત્યાં સુધીનું આપણે કેટલામાં કૂદકે કયા પગથિયે પહોંચે છે એના વિશેનું કોષ્ટક તૈયાર કર્યું બરાબર તો હવે મારે એને પ્લસ માઇનસ માં દેખાડવું હોય તો હું શું કરીશ ફરી પાછું એક કોષ્ટક બનાવીએ એમાં કૂદકો અને પગથિયા બરાબર આ પેલું મેં આવી એટલા માટે અહીંયા દર્શાવ્યું કારણ કે આગળનું જે કોષ્ટક આપણે આગળનો ક્વેશ્ચન પેલા જોઈએ હતા એના માટે હું અત્યારે દોરેલું અહીંયા છે નહીં બરાબર એટલે અગિયારમાં કૂદકે છે એ નવમા પગથિયે પહોંચશે તો અહીંયા અગિયાર કૂદકા થયા આ પેલો બીજો ત્રીજો ચોથો પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર બરાબર કુલ અગિયાર પગથિયા છે હવે પેલા ત્રણ નીચે ઉતરે બે પાછા ચડે ત્રણ નીચે ઉતરે બે પાછા ચડે તો નીચે ઉતરે એના માટે આપણને માઇનસ કીધું છે કેટલા પગથિયા ઉતરે છે ત્રણ પાછા બે ઉપર ચડે છે એટલે ઉપર ચડવા માટે પ્લસ બે માઇનસ ત્રણ પ્લસ બે માઇનસ ત્રણ પ્લસ બે બરાબર આ જ રીતે આપણે બધામાં કરતા જશું ને માઇનસ કોષ્ટક પરથી મને એ પૂછ્યો છે માઇનસ ત્રણ પ્લસ બે પછી માઇનસ કરીને ખાલી જગ્યા આપી છે ને બરાબર જવાબ મને મળવો જોઈએ માઇનસ આઠ તો આપણે એમાં ખાલી જગ્યામાં શું આવશે એના માટે જોઈએ બધાનો જવાબ મને મળવો જોઈએ માઇનસ આઠ બરાબર માઇનસ આઠ મળવો જોઈએ તો હવે એક માઇનસ ત્રણ પ્લસ માઇનસ બે માઇનસ કરીને ખાલી જગ્યા આપી છે એનો મતલબ કે એ ઉપરથી કીધું હતું તો આના જે પગથિયા આપણે પ્લસ માઇનસ ધન અને ઋણ લીધા બરાબર તો એના આધારે હું કઈક કરી શકીએ આપણે અહીંયા તો હવે માઇનસ ત્રણ પહેલા છે પછી પ્લસ બે છે પછી માઇનસ ત્રણ પછી આ પ્લસ બે પછી માઇનસ ત્રણ પ્લસ બે માઇનસ ત્રણ પ્લસ બે માઇનસ ત્રણ પ્લસ બે અને છેલ્લા માઇનસ ત્રણ તો આ બધી જ સંખ્યાનો સરવાળો બાદબાકી જે પણ થતો હોય એ આપણે લખીએ એટલે જવાબ મને મળવો જોઈએ માઇનસ આઠ તો આપણે અહીંયા દેખ જોઈએ માઇનસ ત્રણ માઇનસ ત્રણ માઇનસ ત્રણ અને પ્લસ બે પ્લસ બે પ્લસ બે છે તો બધી જ માઇનસ સંખ્યાઓ છે એને સાથે લઈ લઈએ તો અહીંયા માઇનસ ત્રણ માઇનસ ત્રણ એક બે ત્રણ ચાર પાંચ અને છ વખત છે બે ત્રણ ચાર પાંચ અને
છ વખત માઇનસ ત્રણ એક સાથે લઈ લીધા, વધ્યા કેટલા? પ્લસ બે. એક બે ત્રણ ચાર અને પાંચ વખત લો, એક બે ત્રણ ચાર ને પાંચ. આ પાંચે પાંચ વખત બે લઈ લીધા અને માઇનસ ત્રણ લઈ લીધા. તો આ બધી સરખી સંખ્યાઓ હોય તો એ સંખ્યાનો થશે સરવાળો. તો ત્રણ ને ત્રણ છ, એક બે ત્રણ ચાર પાંચ છ. તો છ ને ત્રણ છે છ વખત છે, તો છ ગુણ્યા ત્રણ કરીએ એટલે કેટલા મળશે? અઢાર. અને આ બધાનો સરવાળો કરીએ તો પણ આપણને કેટલા મળશે? અઢાર. બરાબર. તો હવે અહીંયા બધાનો સરવાળો કર્યો અને બધામાં સરખી નિશાની હોય મૂકી દીધી, પછી પ્લસ વાળી સંખ્યાઓમાં જઈએ તો એમાં આપણને એક બે ત્રણ ચાર અને પાંચ, પાંચ વખત બે આપ્યા છે, એનો મતલબ કે પાંચ બે દસ. અને બધામાં નિશાની સરખી હોય અહીંયા મૂકીએ. હવે આગળની જેમ આપણને અહીંયા એક માઇનસ છે, એક પ્લસ છે, અલગ નિશાની હોય તો સંખ્યાની બાદ બાકી. તો અઢાર માંથી દસ જાય એટલે મળશે આઠ, અને બે માંથી જે મોટું પદ હોય નિશાની એટલે માઇનસ આઠ. બરાબર. એટલે ખાલી જગ્યામાં અહીંયા આપણને જે સંખ્યા દેખાય છે એ સંખ્યા મળશે. હવે એ જ રીતે આપણને પાછો બી પૂછ્યો છે. બી માં શું કીધું છે? ચાર. હવે જો અહીંયા શું હતું, નીચે સુધી પાણી પીવા વાંદરો પહોંચી ગયો તો ત્યાંથી પાછો ઉપર જાય છે, એ છે બીજો ક્વેશ્ચન. બરાબર. જે આપણે અહીંયા રોમન અંકમાં બે છે એ જોયો. તો હવે આ ક્વેશ્ચન ઉપરથી પણ મારે આવી રીતે સોલ્વ કરવાનું છે. એમાં શું કરે છે, જે પાણીના સ્તર આગળ હતો ત્યાંથી ચાર પગથિયા ઉપર ચડે છે, બે નીચે ઉતરે. ચાર ઉપર ચડે, બે નીચે ઉતરે. તો એના આધારે આપણે અહીંયા જોઈએ બી એમાં શું કીધું છે, ચાર માઇનસ બે પ્લસ ખાલી જગ્યા બરાબર આઠ. તો હવે આનું પણ કોષ્ટક મારે આ રીતે બનાવવું પડશે. હવે આ રીતનું કોષ્ટક ફરી પાછું બનાવવાનું રહેશે નહીં, કારણ કે અહીંયા મેં ચાર્ટ બતાવેલો છે. આપણે આગળના લેક્ચરમાં મેં બતાવ્યો હતો એના આધારે તમે સીધું આ કોષ્ટક દોરી નાખો તો ચાલે, પણ તમારી પાસે અત્યારે અહીંયા જોવાય એવો ચાર્ટ હતો ને, એટલા માટે મેં શું કર્યું, કોષ્ટક એનું પણ દોરી નાખ્યું. બરાબર. હવે સીધું આ કોષ્ટક જોઈએ આપણે. એ કોષ્ટકમાં પણ આપણે શું લેશું, કૂદકા ને પગથિયા બે ભાગ. અહીંયા કેટલામાં કૂદકો મારે છે એ, અને કયા પગથિયે પહોંચે છે એ લખશું. તો હવે અહીંયા શું કરે છે, વાંદરો અહીંયા છે ત્યાંથી ઉપર જાય છે ચાર કૂદકા, એટલે કે એક બે ત્રણ અને ચાર, એટલે પાંચમા પગથિયે પહોંચશે. જો પેલો કૂદકો ક્યાં પહોંચે છે, પાંચમા પગથિયે. તો કૂદકો એક, પાંચમું પગથિયું, પછી પાંચમાંથી ફરી પાછો ક્યાં જાય છે, બીજા પગથિયા બે નીચે, એટલે સાતમા પગથિયે પહોંચશે, એટલે બીજો કૂદકો એમાં સાતમું પગથિયું. પછી સાતમાંથી પાછો ક્યાં જાય છે, ઉપરની તરફ ચાર પગલા, એટલે ત્રીજા પગથિયે પહોંચે. તો ત્રીજા કૂદકામાં ત્રીજું પગથિયું. પછી ત્રીજા થી ચોથો કૂદકો ક્યાં મારશે, પાંચમા પગથિયે. ચોથો કૂદકો પાંચમું પગથિયું, અને પાંચમું પગથિયું છે ત્યાંથી પાંચમો કૂદકો મારશે અને ક્યાં પહોંચી જશે, પેલા પગથિયે, એટલે કે એને ટોચ પર પહોંચવું તો ત્યાં વાંદરો પહોંચી જાય છે. હવે આપણે અહીંયા લખ્યું બરાબર, એ જ રીતે અહીંયા જોઈએ. આ ન લખો તો પણ ચાલે. તો હવે અહીંયા બધી જ લખવાની જરૂર નથી, એને સીધું પેલો પગથિયું છે તો એમાં ચાર ઉપર ગયા એટલે અહીંયા પ્લસ ચાર લખશું, કારણ કે આપણને એ કીધું છે કે જેમ ઉપર પગથિયા ચડે તો એને આપણે ધન દ્વારા દેખાડશું, નીચે ઉતરે તો ઋણ દ્વારા બતાવીએ. તો અહીંયા પ્લસ ચાર, પછી બે પગથિયા નીચે એટલે કે માઇનસ બે, ત્રીજામાં પાછા ઉપર ચડે છે પ્લસ ચાર, પાંચમામાં સોરી ચોથા પગથિયામાં બે નીચે ઉતરે છે તો માઇનસ બે, અને જે પાંચમો કૂદકો છે એમાં ચાર પગથિયા ઉપર ચડે છે. બરાબર. તો અહીંયા આપણને જે ખાલી જગ્યા આપી છે ચાર, એટલે કે પ્લસ ચાર માઇનસ બે પ્લસ, આ ત્રણ સંખ્યા અહીંયા આવે એટલે એનો જવાબ મને મળવો જોઈએ પ્લસ આઠ. તો એને આપણે દર્શાવીએ, અહીંયા શું આપ્યું હતું, ચાર માઇનસ બે પ્લસ પછી ખાલી જગ્યા ને બરાબર આઠ. તો ખાલી જગ્યામાં શું આવશે, માઇનસ બે સુધી આવી ગયું છે, પછી અહીંયા પ્લસ ચાર
માઇનસ બે અને પ્લસ ચાર બરાબર. તો હવે આ બધી જે સંખ્યાઓ છે એનો સરવાળો બાદબાકી જે થતો હોય કરીએ એટલે કેટલા મળવા જોઈએ? આઠ. તો હવે આપણે એને અહીંયા દર્શાવીએ, બધી પ્લસ પ્લસ સંખ્યા છે એને એક સાથે લઈ લઈએ, એટલે એક બે ને ત્રણ, એક પ્લસ બે ને ત્રણ. હવે માઇનસ માઇનસ વાળી બે વખત સંખ્યા છે એટલે માઇનસ બે માઇનસ બે. પછી અહીંયા પ્લસ પ્લસ વાળાને એક સાથે લઈએ, માઇનસ માઇનસ વાળાને એક સાથે લઈએ, ચાર કેટલી વખત છે? ત્રણ વખત. તો ચાર ત્રણ બાર, અને નિશાની પ્લસ લખવાની જરૂર નથી, બે સરખી નિશાની છે. તો આ સંખ્યાનો થશે સરવાળો એટલે અહીંયા આવશે ચાર, ને માઇનસ મોટા પદની અથવા તો બે માં સરખી છે એ નિશાની લખીએ. હવે બાર માંથી ચાર જાય એટલે મળશે કેટલા? આઠ. બરાબર, એટલે આ પ્લસ થયું. તો જુઓ હવે એ અને પી આ બે આપણે સોલ્વ કરી દીધા, એમાં શું આવશે? તો હવે જેમાં એ બી પૂરો થયો એની પછી આપણને પૂછ્યું કે જેમાં એ રકમ માઇનસ આઠ છે, એમાં રકમ જે માઇનસ આઠ છે એ શું દેખાડે છે? આઠ પગથિયા નીચે જવાનું દર્શાવે છે. માઇનસ આઠ જો અહીંયા કીધું તું કે નીચે ઉતરીએ એ માઇનસ કહેવાનું, ને ઉપર ચડીએ તો પ્લસ કહેવાનું. જો એમાં છે નીચે ઉતરીએ એ માઇનસ આઠ પગથિયા, માઇનસ આઠ એટલે કે નીચે ઉતરવાનું ગણાય છે. તો બી માં જે આઠ છે પ્લસ આઠ એ શું દર્શાવશે? જો એ પ્લસ છે એટલે ક્યાં જશે? ઉપર. તેથી આઠ એ આઠ પગથિયા ઉપરની તરફ જવાનું દર્શાવે છે. બરાબર, આપણો અહીંયા આ દસમો ક્વેશ્ચન છે એ પૂરો થાય છે. સ્વાધ્યાય આપણું પહેલું છે એ પૂરું થાય છે. બરાબર, અને હવે આપણે અત્યાર સુધી જોયું સ્વાધ્યાય 1.1, હવે એના પછી જોશું સ્વાધ્યાયના નિયમો આગળના સ્વાધ્યાયના. બરાબર, તો એમાં કોનો કોનો ઉપયોગ થશે? તો કે આપણે જે સરવાળાને ગુણાકાર કરીએ છીએ એના માટે પણ અમુક ગુણધર્મો, અમુક નિયમો નક્કી હોય છે, એ જ પ્રમાણે સરવાળાને ગુણાકાર પણ કરવાના હોય છે. તો અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે વાત કરી આગળ. બરાબર, તો એ જ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા કઈ રીતે કરવા, સરવાળા માટેના અમુક ગુણધર્મો, એના અમુક નિયમો, એના ગુણધર્મો જોવાના છે. બરાબર, તો સમૃદ્ધતાનો ગુણધર્મ, તો સમૃદ્ધતાનો ગુણધર્મ એમાં શું છે? ટોટલ ચાર ગુણધર્મ છે, સમૃદ્ધતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ અને સરવાળાનો તટસ્થ ઘટક ઝીરો. બરાબર, ગુણધર્મ એટલે ટૂંકમાં એની લાક્ષણિકતા આપણે કહી શકીએ. બરાબર, તો હવે અહીંયા પેલું જોવાનું છે સમૃદ્ધતાનો ગુણધર્મ. તો સમૃદ્ધતાના ગુણધર્મમાં શું કીધું? કે કોઈ પણ બે પૂર્ણાંકોનો સરવાળો પૂર્ણાંક જ મળે તો એ કયો ગુણધર્મ કહેવાય? સમૃદ્ધતાનો ગુણધર્મ. જે બે પૂર્ણાંકનો સરવાળો આપણે કરેલો હોય તો એનો જવાબ પણ મને પૂર્ણાંક સંખ્યામાં જ મળે, પૂર્ણાંક સંખ્યાનો કરવો સરવાળો તો મને પૂર્ણાંકનો જવાબ મળવો જોઈએ, એવા ગુણધર્મને કયો ગુણધર્મ કહેવાય છે? એને સમૃદ્ધતાનો ગુણધર્મ. તો એનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો માઇનસ ચાર અને પ્લસ બે. હવે પૂર્ણાંક સંખ્યામાં કોનો કોનો સમાવેશ થાય આપણે આગળ જોઈ ગયા છીએ. બરાબર, બધી જ ધન સંખ્યા, બધી જ ઋણ સંખ્યા અને ઝીરો. તો હવે આપણે ઋણ અને ધન બંને સંખ્યાઓ લીધી તો આપણને જવાબ ઋણ સંખ્યાનો મળે, એટલે કે પૂર્ણાંક સંખ્યામાં જ મળે છે, તો એ સમૃદ્ધતાનો ગુણધર્મ કહેવાય. પછી છે ક્રમનો ગુણધર્મ. તો અહીંયા કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા છે એનો સરવાળો આપણે ગમે એ ક્રમમાં કરીએ, પહેલા આગળની સંખ્યા હોય ને પાછળ લઈને કરીએ, પાછળની સંખ્યાને આગળ લઈને કરીએ, બરાબર, તો પણ મને જવાબ કેટલો મળશે? પરિણામ બે માં એક જ સરખું મળે. એક્ઝામ્પલ જોઈએ, ચાર અને પ્લસ બે, ચાર ને બે છ, એ જ રીતે હું બે માં ચાર ઉમેરું તો પણ મને જવાબ કેટલો મળશે? છ. એટલે કે બેના ક્રમ જો હું ઉલટાવી નાખું છું તો પણ મને જવાબ સરખો જ મળે છે. પછી ત્રીજો જોઈએ જૂથનો ગુણધર્મ. તો જૂથના ગુણધર્મમાં શું? તો જૂથ ક્યારે બનાવી શકાય? બે કરતા વધારે સંખ્યા હોય તો. અહીંયા આપણે ત્રણ પૂર્ણાંકની વાત કરીએ તો કોઈ પણ ત્રણ પૂર્ણાંકનો સરવાળો મારે કરવો હોય તો એ ગમે એ બે સંખ્યાનું
एक जूथ बनावानू अने ए जूथ नू मने जे परिणाम मळे छे ई परिणाम मां त्रीजी जे संख्या छे एनो हुं सरवाळो करू तो मने परिणाम केवो मळे एक ज सरखुं एटले के पहेला मां शुं कर्युं पहेली बे संख्या नू जूथ बनाव्युं अने बीजी वखत हुं शुं करीश पछीनी बे संख्या नू जूथ बनाव्युं અને વધેલી જે પૂર્ણાંક સંખ્યા છે એને એમાં ઉમેરી દઉં તો પણ મને જવાબ બે માં કેવા મળશે સરખા એક્ઝામ્પલ જોઈએ માઇનસ બે પ્લસ એક પ્લસ ચાર આ ત્રણ સંખ્યા આપેલી છે હું શું કરું છું પહેલા પહેલી બે સંખ્યાનો જૂથ બનાવું છું અને ચાર છે એને એકલો રાખું તો માઇનસ બે પ્લસ એક બે માં અલગ અલગ નિશાની છે તો અલગ નિશાની હોય તો શું થાય બે ની બાદ બાકી તો બે માંથી એક જાય તો એક પણ જવાબમાં નિશાની કોની આવશે મોટા પદની અને પ્લસ ચાર ના પ્લસ ચાર ફરી પાછું બે ની અલગ નિશાની તો આ બે નું શું થશે બાદ બાકી ચાર માંથી એક જાય તો ત્રણ અને જવાબમાં નિશાની મોટા પદ એટલે જવાબ કેટલો મળ્યો મને પ્લસ ત્રણ હવે રકમ આ જ હું શું કરું છું પાછળની બે સંખ્યાનું જૂથ બનાવું એટલે એક અને ચાર નું જૂથ બને અને આગળના બે માઇનસ છે એકલા રહેશે તો માઇનસ બે એમ નામ લખ્યા પ્લસ એક પ્લસ ચાર એટલે પાંચ તો પાંચ અને બે બે પ્લસ માઇનસ અલગ અલગ નિશાની છે તો શું થશે બાદ બાકી તો પાંચ માંથી બે જાય એટલે કેટલા વધશે ત્રણ અને મોટા પદ ની નિશાની પ્લસ તો આ બે માં પણ મને જવાબ કેટલો મળ્યો એક સરખો અને કયો ગુણધર્મ કેવા છે જૂથ નો ગુણધર્મ પછી જોઈએ સરવાળાનો તટસ્થ ઘટક ઝીરો એટલે કે તમે કોઈ પણ પૂર્ણાંક હોય એનો સરવાળો તમે ઝીરો સાથે કરો તો જે સંખ્યાનો સરવાળો તમે કર્યો હોય એને એ જ સંખ્યા તમને પરિણામ સ્વરૂપે મળે એટલા માટે ઝીરો એ શું છે તો કે સરવાળા માટેનો તટસ્થ ઘટક કોનો છે સરવાળાનો તટસ્થ ઘટક છે તો બે માં હું ઝીરો ઉમેરું તો મને કેટલા મળશે બે માઇનસ પાંચ માં ઝીરો ઉમેરું તો કેટલા મળશે માઇનસ પાંચ બરાબર હવે અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યાના સરવાળા વિશેના ગુણધર્મો જોયા હવે ઈ જ ગુણધર્મો એવા જ ગુણધર્મો કોના જોવાના છે પૂર્ણાંક સંખ્યા છે એના ગુણાકાર વિશેના ગુણધર્મો તો આગળના જે ચારે ચાર ગુણધર્મો જોઈ ગયા એ જ છે પણ ગુણાકારનો તટસ્થ ઘટક છે એક ચેન્જ થશે આગળનામાં શું થતું હતું સંખ્યાનો સરવાળો કરતા હતા અહીંયા શું કરશું સંખ્યાના ગુણાકાર તો પેલો ગુણધર્મ જોઈએ સમૃતાનો એમાં શું કરવાનું બે પૂર્ણાંક સંખ્યાઓ હોય એ બે નો હું ગુણાકાર કરું તો મને કેવી સંખ્યા મળવી જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ જ્યારે અહીંયા શું કરતા હતા બે સંખ્યાઓનો સરવાળો તો અહીંયા કરીએ માઇનસ બે ગુણ્યા પાંચ એ બે નો ગુણાકાર દસ અને પ્લસ માઇનસ માઇનસ નિશાની એટલે કે માઇનસ દસ પછી જોઈએ બીજો ક્રમ નો ગુણધર્મ એમાં એ જ રીતે ગુણાકાર કરવાનો પણ શું કરી નાખવાનો ક્રમ ઉલટાવી નાખવાના બે પૂર્ણાંકોનો ગુણાકાર આપણે ગમે એ ક્રમમાં કરીએ તો જવાબ કેવો મળે એક જ સરખું પરિણામ મળે હવે અહીંયા જોઈએ માઇનસ ત્રણ ગુણ્યા બે તો બે ત્રણ છ અને માઇનસ પ્લસ માઇનસ એક ને માઇનસ છે એક ને પ્લસ છે એટલે માઇનસ આવશે તો માઇનસ છ મળ્યા અહીંયા પણ મેં શું કર્યું હવે બે આગળ લઈ લીધા ત્રણ છે ને માઇનસ ત્રણ ને પાછળ જવા દીધા તો બે ગુણ્યા માઇનસ ત્રણ એનો પણ જવાબ કેટલો મળશે માઇનસ છ હવે જોઈએ ત્રીજો ગુણધર્મ જૂથનો ગુણધર્મ તો એમાં આપણને શું કીધું છે કે કોઈ પણ ત્રણ જૂથ હોય એટલે બે સંખ્યા કરતા વધારે હોવી જોઈએ તો કોઈ પણ ત્રણ પૂર્ણાંકોનો ગુણાકાર કરવા ગમે એ બે પૂર્ણાંકનો બે પૂર્ણાંકનો જે પહેલું જૂથ છે એનો ગુણાકાર કરીએ એના પરિણામને આપણે ત્રીજો જે પૂર્ણાંક હતો એની સાથે ગુણી દઈએ તો પણ મને કેવો મળે પરિણામ એક જ સરખું એક્ઝામ્પલ જોઈએ માઇનસ ત્રણ ગુણ્યા એક ગુણ્યા ત્રણ પહેલી બે સંખ્યાનું જૂથ બનાવ્યું ત્રીજી આમ નામ રાખું માઇનસ ત્રણ ગુણ્યા એક એટલે માઇનસ ત્રણ ગુણાકાર માં ત્રણ એમ નેમ હવે એક માઇનસ છે એક પ્લસ છે કરો બે નો ગુણાકાર ત્રણ ત્રણ નવ અને માઇનસ પ્લસ માઇનસ અહીંયા કેટલા મળ્યા માઇનસ નવ હવે પછી જોઈએ આગળના માઇનસ ત્રણ નામ પાછળની બે સંખ્યાઓનું જૂથ તો જૂથ હતું એને પેલા ગુણાકાર કરી નાખો ત્રણ એક ત્રણ અને માઇનસ ત્રણ આમ નામ ફરી પાછું આજ આવી ગયું ત્રણ ત્રણ નવ અને માઇનસ પ્લસ માઇનસ એટલે બે માં પણ જવાબ કેવા મળ્યા એક જ સરખા હવે અહીંયાનો છેલ્લો ગુણધર્મ ગુણાકારનો તટસ્થ ઘટક કોણ છે એક સરવાળાનો તટસ્થ ઘટક છે એ ઝીરો હતો તો તટસ્થ ઘટક એટલે શું તો કે જે સંખ્યા આપી હોય એ સંખ્યા એના જવાબમાં પાછી મળે બરાબર એમાં કોઈ ચેન્જ સુધારો વધારો થતો નથી શું થાય એનો તટસ્થ ઘટક એવી કઈ સંખ્યા છે જેને ઉમેરો અથવા તો એનો ગુણાકાર કરો તો આપેલી રકમમાં કોઈ પણ ફેરફાર થયા વગર એને એ જ આપણને જવાબ સ્વરૂપે મળે તો કોઈ પણ પૂર્ણાંકનો આપણે એક સાથે ગુણાકાર કરીએ તો જવાબ આપણને એ જ સંખ્યા મળશે જો માઇનસ ચાર ગુણ્યા એક કરું તો પણ મને ચાર એક ચાર મળશે અને માઇનસ ના માઇનસ એટલે જવાબ શું આપ્યું જે રકમ આપણને આપી હતી એ જ અને ત્રણ ગુણ્યા એક એટલે પણ ત્રણ અહીંયા આપણા આ પૂર્ણાંક સંખ્યાના
સરવાળા વિશેના અને ગુણાકાર વિશેના ગુણધર્મો પૂરા થાય છે. હજુ એક ગુણધર્મ બાકી છે, એ આપણે હવે જોઈએ. હવે જોઈએ વિભાજનનો ગુણધર્મ. બરાબર, આગળના બે જોઈ ગયા, સરવાળા અને બાદબાકીમાં, સોરી, સરવાળા અને ગુણાકાર માટેના ગુણધર્મો જોઈ ગયા. એના પછી ત્રીજો છે વિભાજનનો ગુણધર્મ. વિભાજન એટલે શું કરવું? છૂટો પાડવું. તો ગુણાકારનું સરવાળા પર વિભાજન થઈ શકે એ આપણે આગળ છઠ્ઠા ચેપ્ટરમાં જોઈ ગયા. દાદા તમને યાદ હોય તો આખો ચેક્સ વાળો જે કાગળ હોય એના વચ્ચેથી બે ભાગ પાડીએ છીએ, પછી બે ભાગની લાઈન કેટલી થાય છે, ઊભી કેટલી આડી કેટલી એને લગતા હતા, બીજો ભાગ થોડો મોટો હોય એને ઊભી આડી લાઈન કેટલી થઈ લગતા હતા, ફરી પાછો બેનો સરવાળો કરતા હતા. એટલે મને કે આખા કાગળના જેટલા પણ ખાના મળતા હતા એ કુલ મળી જતા હતા, એવું આપણે આગળના ધોરણમાં જોઈ ગયા છીએ. તો એ જ રીતે ગુણાકારનું સરવાળા પર વિભાજન એટલે કે જે સરવાળો કોઈ કરીએ છીએ એને ઈ સરવાળો છે એને આપણે ઈ સંખ્યાને અલગ અલગ કરીને આગળની એક વધારાની છે 12 ની સંખ્યા છે એની સાથે ગુણાકાર કરવાનો અને બેયનો ગુણાકાર કરી ફરી પાછો શું કરશું એનો સરવાળો. તો આપણને અહીંયા એક સંખ્યા એક્ઝામ્પલ તરીકે લઈએ -5 ગુણ્યા, હવે કૌંસની અંદર 3+4, જો સંખ્યા સાથે ગુણાકાર પણ છે અને સરવાળો પણ છે તો શું કરશું? તો જો કોઈ કૌંસની અંદર બે સંખ્યાનો સરવાળો હોય અને કૌંસની સાથે ગુણાકારમાં કોઈ એક સંખ્યા હોય તો શું થશે? તો કૌંસની અંદર રહેલી બંને સંખ્યાને 12 ની સંખ્યા વાળા પરથી ગુણશે. એટલે પેલા શું થશે? -5 નો ગુણાકાર થશે 3 સાથે, પછી થશે -5 નો ગુણાકાર 4 સાથે, અને વચ્ચેની આ જે નિશાની છે એ કઈ આવશે? તો કે કૌંસની અંદર સરવાળો છે કે બાદ બાકી અહીંયા આવી જાય. બરાબર, ગુણાકાર કર્યા હવે અહીંયા બાદ બાકી હોય તો બાદ બાકી, સરવાળો હોય તો સરવાળો. અહીંયા આપણા નિયમો પૂરા થયા. હવે જોઈએ સ્વાધ્યાય 1.2. હવે આમાં થોડુંક લોજિક લગાડવાનું છે, આપણી જાતે મહેનત કરવી પડશે. બરાબર, તો આમાં પેલો ક્વેશ્ચન આપણને એવું કીધું છે કે પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખવાની છે. પૂર્ણાંક સંખ્યાઓ તો એમાં કોનો કોનો સમાવેશ થશે? બધી જ ધન સંખ્યા, બધી જ ઋણ સંખ્યા અને 0. આ બધી સંખ્યાઓ ને ધ્યાનમાં રાખી અને પૂર્ણાંક સંખ્યાઓની જોડી બનાવવાની છે કે જેનો સરવાળો શું થાય? -7. સરવાળો -7 એટલે હવે આપણે કઈ રીતે કરશું? તો અહીંયા જોઈએ, કોઈ પણ બે સંખ્યાનો સરવાળો લેવો પડશે. એટલે બે ખાલી જગ્યા રાખી દીધી, વચ્ચે શું મૂક્યું? સરવાળો. સરવાળો જોઈએ છે કેટલો? -7. તો અહીંયા હું ઋણ પૂર્ણાંક પણ લઈ શકું અને ધન પૂર્ણાંક પણ લઈ શકું, પણ ધ્યાન શું રાખવાનું કે જવાબમાં જો માઇનસ આપેલું છે તો એક પૂર્ણાંક છે એ ઋણ હોવો ફરજિયાત છે. બે સંખ્યા ઋણ હોઈ શકે અથવા તો એક સંખ્યા પ્લસ ને એક સંખ્યા માઇનસ એવી રીતે હોઈ શકે, પણ બંને સંખ્યા ક્યારેય પ્લસ હશે નહીં, કારણ કે જવાબ મને મળે છે ઋણ પૂર્ણાંકમાં. તો હું અહીંયા ધારો કે -4 લઈ લઉં છું. બરાબર, અહીંયા જો હું -4 લઉં તો અહીંયા કઈ સંખ્યા લઉં તો મને જવાબ -7 મળશે? હું જે સંખ્યા લઉં છું એ જ લેવી ફરજિયાત નથી, તમે તમારી જાતે ગમે એ સંખ્યા લઈ શકો. હવે અહીંયા -4 આવ્યા, પ્લસ કરીને અહીંયા કઈ એવી સંખ્યા મૂકું? જો એક ઋણ છે તો અહીંયા પણ હવે ઋણ થવી જોઈએ, કારણ કે આ 4 છે એના કરતા તો સંખ્યા 7 છે એ વધારે છે. બરાબર, ખાલી માઇનસ સિવાયની સંખ્યા ધ્યાનમાં લઉં છું અત્યારે, 4 કરતા 7 વધારે છે, તો અહીંયા કોઈ એવી સંખ્યા મૂકવી પડે કે એમાં 4 માં ઉમેરો કરું તો મને 7 મળે, તો અહીંયા આવશે કેટલા? 3. પણ હવે જો નિશાની આમ રાખીશ તો આ બે ની બાદ બાકી તો મને જવાબ -1 મળે, પણ મારે જોઈએ છે કેટલા? -7. તો ફક્ત ચેન્જ ક્યાં કરવાનો છે? નિશાનીમાં. હવે આપણે જો અહીંયા -4 છે, અહીંયા બે નિશાની ભેગી થઈ ગઈ અને 1 કરો તો પ્લસ માઇનસ -3 એટલે કે -4 અને -3. તો એ -4 અને -3 બે સરખી નિશાની છે તો સંખ્યાનો શું થશે? સરવાળો. તો એ સરવાળો મને કેટલો મળશે? -7. બરાબર, અહીંયા શું મળ્યું મને? સરવાળો -7. હવે આ પ્રકારે હું બીજી સંખ્યા પણ લઈ શકું. બે ઉદાહરણ લખીએ આપણે, તો ધારો કે અહીંયા -15 હોય. બરાબર,
અહીંયા સંખ્યા લઉં છું માઇનસ 15 અને એક જગ્યા ખાલી રાખું પછી મને જવાબ મળે છે માઇનસ 7 તો હવે અહીંયા 15 છે તો 15 એના કરતા 7 છે એ જવાબ નાની સંખ્યા મળે છે તો અહીંયા સંખ્યા કેવી લેવી પડશે 1 માઇનસ ને 1 પ્લસ રાખીએ તો જ બાદ કરતા મને સંખ્યા આટલી મળે બરાબર તો હવે 15 માંથી હું કેટલા બાદ કરું તો મને 7 મળે તો કે 8 પણ હવે એને હું માઇનસ કરીશ નહીં કારણ કે જો હું અહીંયા માઇનસ મૂકી દઉં તો આ પ્લસ માઇનસ માઇનસ થઈ જાય આ માઇનસ તો બે નો સરવાળો થાય બરાબર એટલે આ રીતે તમે કોઈ પણ સંખ્યાના આધારે જોડી બનાવી શકો બરાબર જેનો સરવાળો આપણને માઇનસ 7 મળે હવે એ જ રીતે જોઈએ બી તફાવત માઇનસ 10 હોય પૂર્ણાંક સંખ્યાઓની એવી જોડી લખવાની કે જેનો તફાવત કેટલો હોય માઇનસ 10 તો તફાવત માઇનસ 10 એટલે તફાવત એટલે શું તો કે બાદબાકી તો એનું પહેલું ઉદાહરણ જોઈએ બે એવી સંખ્યા લેવાની કે જેની બાદબાકી મને માઇનસ 10 મળે તો અહીંયા હું માઇનસ 4 લઉં છું બરાબર તમે કોઈ પણ સંખ્યા લઈ શકો તો અહીંયા માઇનસ 4 લઉં છું હવે અહીંયા માઇનસ છે તો માઇનસ માઇનસ એટલે કે બે સરખી નિશાની છે તો બે સંખ્યાનો શું થાય સરવાળો કરું તો મને કેટલા મળશે 10 તો સીધી વાત છે 4 કરતા 10 મોટા છે એટલે અહીંયા એક જ સંખ્યા પ્લસ લેવી પડે કારણ કે માઇનસ ઓલરેડી આપણને આપેલું છે તો 4 માં હું 6 ઉમેરું તો મને મળશે 10 અહીંયા માઇનસ બે નિશાની સરખી તો બે સંખ્યાનો સરવાળો ને મોટા પદની નિશાની અથવા તો સરખી નિશાની મૂકીએ બરાબર પછી આપણે જોઈએ બીજું ઉદાહરણ તો હવે અહીંયા હું માઇનસ 20 લઈ લઉં છું જો અહીંયા માઇનસ 20 લઉં તો જવાબમાં મારે માઇનસ 10 જોઈએ છે 20 કરતા સંખ્યા નાની થઈ નાની સંખ્યા જવાબમાં મળે એટલે આનાથી વિરુદ્ધ સોરી આના જેટલી જ જેવી નિશાની લેવી પડે એટલે કે અહીંયા માઇનસ છે તો અહીંયા પણ મારે કેવી લેવી પડશે માઇનસ નિશાની હવે 20 માંથી હું કેટલા કાઢું તો 10 વધે તો કે 10 ખાસ યાદ રાખવાનું જવાબમાં કોઈ પણ સોરી રકમમાં કોઈ પણ એક સંખ્યા આપેલી હોય એક ગોતવાની હોય અને જવાબ આપેલો હોય તો પહેલા જોવાનું કે રકમમાં મને જે સંખ્યા આપી છે એના કરતા જવાબ નાનો છે કે મોટો જો રકમ કરતા જવાબ નાનો હોય તો આપેલી રકમની નિશાની જેવી જ નિશાની બીજી સંખ્યામાં લેવાની અને જ્યારે એક નિશાની માઇનસ હોય અને સંખ્યા જવાબ કરતા નાની હોય બરાબર તો જે સંખ્યાની નિશાની આપેલી છે એના કરતા વિરુદ્ધ સંખ્યાની સોરી વિરુદ્ધ નિશાની વાળી સંખ્યા પણ અહીંયા લેવાની જ્યારે રકમ આપેલી છે એના કરતા આપણને જવાબ મોટો મળે જવાબ મોટો મળતો હોય આપેલી રકમ કરતા તો આપેલી રકમની નિશાની કરતા વિરુદ્ધ નિશાની વાળી સંખ્યા લેવાની અને જ્યારે રકમ આપેલી હોય એના કરતા જવાબ નાનો હોય તો એ જ નિશાની વાળી સંખ્યા લેવી પડશે બરાબર આપણને ખબર પડી હવે સી જોઈએ તો સરવાળો કેવો હોય 0 તો સરવાળો 0 હોય એના માટેની તો મને ખબર છે કે બે સમાન મૂલ્યની સંખ્યા લેવાની એટલે હું અહીંયા માઇનસ 5 લઈ લઉં સરવાળો કરવાનો છે માઇનસ 5 લીધો જવાબ જોઈએ છે 0 તો કિંમત એટલી જ પણ નિશાની કેવી વિરુદ્ધ અહીંયા પ્લસ લખું કે ના લખું કોઈ ફેર પડે નહીં કારણ કે અહીંયા પ્લસ તો છે જ તો 1 માઇનસ 1 પ્લસ કિંમત સરખી તો જવાબ એનો મળશે 0 જ્યારે સમાન મૂલ્ય હોય ને નિશાની વિરુદ્ધ હોય તો જવાબ કેટલો મળે 0 પછી અહીંયા લઈ લઉં 4 અને પ્લસ માઇનસ 4 આમાં પણ મૂલ્ય સરખું નિશાની વિરુદ્ધ જવાબ 0 પછી હવે બીજો ક્વેશ્ચન જુઓ તો બીજામાં આપણને એવું કીધું છે એમાં એ કે જેનો તફાવત 8 હોય એવા ઋણ પૂર્ણાંકની જોડી લખવાની છે પૂર્ણાંકો કેવા લેવાના છે ઋણ કરવાનું શું છે બાદબાકી અને જવાબ કેટલો જોઈએ છે 8 તો બે પૂર્ણાંકો ઋણ લેવાના છે તો આપણે ખાલી જગ્યા લખતા જ જઈએ અને જોઈએ છે તફાવત એટલે કે બાદબાકી બરાબર એનો જવાબ મારે જોઈએ છે 8 તો હવે બે નિશાની બે ઋણ પૂર્ણાંકોનો તફાવત લીધો તો હવે મને એટલો તો ખ્યાલ આવે છે કે બાજુ બાજુમાં નિશાની માઇનસ માઇનસ છે તો એનું શું થઈ જશે અહીંયા
प्लस तो हवे अहीं हजी एक संख्या मारे कई लेवी पड़े के जेनो जवाब मने केटलो मळे आठ। तो अहीं एक संख्या जे लईश एनी निशानी केवी थई जशे प्लस जे निशानी मने क्या आपी छे जवाब मां तो मने ही खबर पड़े के बे संख्या मांथी मोटी संख्या नी निशानी जवाब मां मळे। तो अहीं हुं धारो के पंदर लई लउं छुं बराबर। तो पंदर प्लस छे ने एक संख्या माइनस एटले के पंदर मांथी बाद करवी पड़शे बे अलग निशानी होय एटले। तो पंदर मांथी केटला बाद करूं तो मने आठ मळशे तो के सात। पंदर मांथी ज्यारे हुं सात बाद करूं छुं तो मने केटला मळे छे आठ एटले अहीं आवशे माइनस सात अने माइनस माइनस पंदर एटले बे ऋण पूर्णांको कया कया थया माइनस सात अने माइनस पंदर बराबर। तो एवी जोड़ी बनी गई। हवे बी जोईए एमां शुं कीधुं छे जेनो सरवाळो माइनस पांच होय। शुं कीधुं छे बे संख्यानो सरवाळो केटलो मळे छे मने माइनस पांच। एवा एक ऋण पूर्णांक ने धन पूर्णांक लखवाना छे એટલે કે એક ઋણ પૂર્ણાંક ને એક ધન પૂર્ણાંક વિરુદ્ધ નિશાની થઈ। જો એક માઇનસ છે એક પ્લસ છે બે વિરુદ્ધ નિશાની હોય એટલે એની બાદ બાકી મને માઇનસ પાંચ મળે પણ નિશાની આ માઇનસ છે એટલે કે મોટી સંખ્યા આ હશે। તો અહીંયા હું આઠ રાખું છું બરાબર। તમે રેન્ડમ ગમે એ સંખ્યા લઈ શકો પણ ધ્યાન રાખવાનું કે આ સંખ્યા આના કરતા મોટી હોવી જોઈએ કારણ કે મોટા પદની નિશાની મને જવાબમાં મળશે। તો અહીંયા છે માઇનસ આઠ એટલે આઠ માંથી હવે હું કેટલા બાદ કરું તો મને પાંચ મળે તો કે ત્રણ। તો અહીંયા જુઓ હવે એક માઇનસ એક પ્લસ થશે શું બાદ બાકી પાંચ આઠ માંથી ત્રણ જાય તો પાંચ અને જવાબમાં મોટા પદની નિશાની બરાબર। હવે પછી સી જોઈએ કે જેનો તફાવત માઇનસ ત્રણ હોય। શું કીધું છે જેનો તફાવત કેટલો હોય માઇનસ ત્રણ એવા ઋણ પૂર્ણાંક ને ધન પૂર્ણાંક એટલે એક સંખ્યા ઋણ હશે તો તમે બીજી સંખ્યા પણ ઋણ લઈ શકો અને પહેલી સંખ્યા પણ ઋણ લઈ શકો બરાબર। હવે અહીંયા માઇનસ છે અહીંયા માઇનસ છે તો મને બે નિશાની સરખી દેખાય છે તો બે સંખ્યાનો થાવો શું જોઈએ સરવાળો બરાબર। તો અહીંયા હું ધારો કે એક લઈ લઉં છું તો અહીંયા એકમાં હવે સરવાળો કરવો છે તો એકમાં શું મેળવું તો ત્રણ મળશે મને બે બરાબર। હવે જો અહીંયા નિશાની સરખી છે બે સંખ્યાનો સરવાળો ત્રણ અને મોટા પદની નિશાની અથવા તો સરખી નિશાની બરાબર। અહીંયા આપણો સ્વાધ્યાય 1.2 નો પહેલો અને બીજો ક્વેશ્ચન પૂરો થાય છે એના પછીનું હવે આપણે આવતા લેક્ચરમાં જોશું।